કુસંગ તજવો એ કામ કરવા જેવું છે. ઘણી વખત આપણે સત્સંગી તો થઈ ગયા હોઈએ છીએ, પણ થોડો ઘણો પાછો કુસંગ ચાલુ હોય, સંપૂર્ણ કુસંગનો ત્યાગ નથી થતો, તેને કારણે સંપૂર્ણ સત્સંગનું સુખ નથી આવતું. ભગવાનની આજ્ઞા બહાર જેટલું થતું હોય છે તે બધું કુસંગ તરીકે ગણી શકાય છે. ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જેટલું આપણું મન કર્મ વચને વર્તન છે તે બધું સત્સંગ કહેવાય. નાની મોટી આજ્ઞાઓ લોપીને જેટલું આપણે જોઈએ, સાંભળીએ, વિચારીએ, અડીએ, કરીએ, એ બધો કુસંગ છે. અને આપણને ભગવાન ભૂલાડનારો છે, ભગવાનમાંથી હેત ઘટાડનારો છે, અને માયાનો મેલ વળગાડનારો છે. એવા કુસંગને સંપૂર્ણ છોડવો એ જ આપણું કર્તવ્ય છે, તો જ સત્સંગ સંપૂર્ણ થશે અને સત્સંગનું સંપૂર્ણ સુખ આવશે. જો સત્સંગ સંબંધી હૃદયમાં સુખ હિલોળા ન લેતું હોય, હૃદય શુષ્ક રહેતું હોય, તો થોડો ઘણો ક્યાંક ક્યાંક કુસંગ થઈ જતો હશે. કાં કુસંગીના યોગમાં થોડા ઘણા એની વાતમાં લેવાતા હશું, મોબતે સંબંધે એનાથી દબાઈને એની પાસેથી કાંઈક લેવાની લાલચથી થોડા ઘણા કુસંગીના યોગમાં એની વાતમાં એની અનુવૃત્તિમાં એના કહ્યામાં આપણે લેવાઈ જતા હશું, તો જ આવા દિવ્ય સત્સંગનું અલૌકિક સુખ આપણને પૂરેપૂરું ન મળતું હોય.